પાલનપુર શહેરના જગાણા હાઈવે ઉપર આવેલી ગોકા પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેઓ દર દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર શહેરના જગાણા હાઈવે સ્થિત ગોકા પાર્ક સોસાયટીમાં મકાન નંબર 11માં રહેતા 60 વર્ષીય દિલીપકુમાર અમૃતલાલ મૂળ પોસ્ટ એજન્ટ તરીકે કામ કરે છે, જેઓ અમદાવાદ ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી તસ્કરો ગત 13 ફેબ્રુઆરીએ તેમના બંધ મકાનમાં ત્રાટક્યા હતા, જ્યાંથી તસ્કરોએ 1.25 લાખની રોકડ રકમ અને દર દાગીના મળી કુલ 1,65,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. અમદાવાદથી પરત આવતા મકાન માલિકને તાળા તૂટ્યા હોવાની જાણ થતાં તેઓએ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.